નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 2 માં કલ્લોલ જે ચોપડી છે એ ગુજરાતી વિષયની એની અંદર પાઠ 9 આપણે સૌ તોફાન એનો પાઠ કયો ભણવાનો છે? 4 કયો ભણવાનો છે? 4 ભણવાનો, 4 પાઠ ભણવાનો, એમાં આપણે એક શબ્દમાં જવાબ લખીએ ભણવાનું છે. પણ તમારે એમાં જે કલ્લોલ વાળી જે ચોપડી છે તેમાં જે કલ્લોલ જે ચોપડી છે એની અંદર જે પાના નંબર 112 આપ્યું છે, કયું આપ્યું છે? પાન નંબર 112 આપ્યું છે. 112 છે એની અંદર તમારે સંવાદ વાંચવાનો, સંવાદ સાંભળવાનો છે. તમારે વાંચવાનો અને હું વાંચું તે તમારે સાંભળવાનું છે. ચાલો બધા તૈયાર છે ને? કલ્લોલ ચોપડી કરજો, હું વાંચું છું, બધા ધ્યાનથી સાંભળજો. ચાલો. સૌનક કે છે, મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું. શું કર્યું? પરાક્રમ કર્યું. મમ્મી કે છે, હા બેટા શું પરાક્રમ કર્યું? સૌનક કે છે, આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કર્યું. જો ઘાસ દેખાય છે, આ એની મમ્મી છે, એનો આ સૌનક છે, આ ઘાસ ખેંચી કર્યું છે. જોયું બધા? હા. તો મમ્મી કે, ઓહો આ તો બહુ મોટું પરાક્રમ કર્યું. સૌનકે, હાસ તો વળી એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો, તો પણ મેં ઘાસ ખેંચી કર્યું. આ રીતે વાત કરી. પછી બીજો એક સંવાદ છે, બાજુના પાન ઉપર આપ્યું છે. સાપ, જો આ સાપનું ચિત્ર દેખાય છે, સાપ. તો સાપ કે છે, બેટા આજે કેમ આટલો ખુશ છે? બેટો કહે છે, પપ્પા આજે મેં એક નવું જ પરાક્રમ કર્યું છે, નવું જ કામ કર્યું છે. પરાક્રમ જેવું જ હતું પણ એ નવું કામ કર્યું છે. સાપ કહે, એની તો સી નવાઈ કરી. બેટો કહે છે, આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો. પછી ત્રીજું એક છે સંવાદ, મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરતો હતો. મીઠું કહે, આજે તો મેં જબરું કામ કર્યું. શું કર્યું? જબરું કામ કર્યું. બધા મચ્છર નવાઈથી બોલી ઉઠ્યા, એવી તો શું દાળ મારી. જો આ બધા મચ્છર દેખાય છે, બધા મચ્છર છે ને, એવી તો શું દાળ મારી. મીઠું કહે છે, આ ખીરા પેલા ટપુભાઈનું લોહી પીધું. બીજો મચ્છર કહે છે, એમાં સી નવાઈ, અમે બધા આખી રાત કોઈક ને કોઈકનું લોહી પીએ છીએ. મીઠું કહે, પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો, હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો. બોલો. બધા મચ્છર કહે, વાહ મીઠું, તારું પરાક્રમ બહુ સરસ કહેવાય. તું ધીરે રહી મચ્છરદાનીમાં, આપણે મચ્છરદાનીમાં સૂઈ ગયા હોય તો મચ્છર ભરાઈ જાય તો કેવું ગુનગુન થયા કરે છે. તા મીઠું અંદર ઘૂસી ગયું અને ટપુનું લોહી આપણે ચૂસી લીધું. હવે તમને પાછળના પાને પણ આપ્યું છે, મારા તોફાન. જુઓ દેખાય છે, પાન નંબર 114, મારા તોફાન. હું બાર મંદિરમાં ભણતી હતી ત્યારે એકવાર ઘરમાં લીંબુ શરબત બનાવ્યું હતું. આ બાળક બોલે છે કે હું બાર મંદિરમાં ભણતી હતી ત્યારે એકવાર ઘરમાં લીંબુ શરબત બનાવ્યું. મેં મારા દૂધના ગ્લાસમાં લીંબુ શરબત પીધું હતું. પછી દૂધ પીવાનો સમય થયો એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં લીધું. પપ્પાએ ગુસ્સાથી કહ્યું, આ દૂધ ફાટી ગયું, હવે ના પીવાય. મને નવાઈ લાગી. મેં પપ્પાને પૂછ્યું, દૂધ ફાટે એટલે શું? ઘણાને ખબર નહીં હોય દૂધ ફાટી જાય એટલે શું. પપ્પા કહે, એ તો દૂધમાં ખાટી વસ્તુ બળે એટલે દૂધ ફાટી જાય. દૂધની અંદર તમે લીંબુ છે, દહીં છે, આવું કંઈક નાખી દો, ખાટી વસ્તુ કોઈ પણ, તો દૂધ તમારે ફાટી જાય. તને ખબર ન પડે, મને તો ફાટી ગયેલા દૂધના ટુકડા દેખાય છે. ફાટી જાય એટલે શું થઈ જાય? દૂધના જે અંદર પોદા પોદા હોય ને એ બધા છૂટા પડી જાય, પાણી પણ છૂટું પડી જાય. ફાટી ગયેલા દૂધના ટુકડા દેખાયા જ નહોતા. મેં તો રાત્રે છાનામાના ફ્રીજ ખોલ્યું અને દૂધની તપેલી ભરેલી હતી, તેમાં થોડું લીંબુ શરબત ઉમેરી દીધું. તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પા પાસેથી જાણો કે તેઓ નાના હતા ત્યારે કેવા તોફાન કરતા હતા. પછી તમે બાળપણમાં કયું મોટું તોફાન કરેલું એ પણ તમારે જાણવાનું છે. તો આવી રીતે એણે લીંબુનું શરબત વાળો જે ગ્લાસ હતો એની અંદર લીંબુનું શરબત દૂધમાં મેળવી દીધું. આવું એ તોફાન કરતા હતા. તમે પણ યાદ રાખજો કે તમારા ઘરની અંદર તમે બાળપણમાં કયા કયા તોફાન કર્યા છે, કે તમને હજુ પણ યાદ છે, તમારા મમ્મી પપ્પા તમને યાદ રાખશે કે તું આવું તોફાન કરતો હતો, હું તને કેટલું વળ્યો હતો, કેવી રીતે તને સમજાવ્યો હતો, એ બધું તમને જણાવશે. ચાલો આજે આપણે એના વિશે આજે આપણે એક શબ્દમાં આપણે જવાબ લખીશું. ચાલો તમે બધા તૈયાર છે ને?
પાઠ 9 આપણે સૌ તોફાન પાઠ 4 એક શબ્દમાં જવાબ લખો સંખલા ચીકલા મિનીને શું બનાવે છે જણા રાજા સંખલા ચીકલા મિનીને શું બનાવતા હતા શું બનાવતા હતા માળ શું બનાવતા હતા માળ ઉદેમાંથી કોણ પડ્યું ઉદેમાંથી કોણ પડ્યું બળિયો પીવડાતા હતી એની અંદર ઉદેમાંથી કોણ પડ્યું હતું કોણ પડ્યું હતું દુર્યોધન કોણ પડ્યું હતું દુર્યોધન કૌરવ કોને ખીજવતા હતા કૌરવ કોને ખીજવતા હતા કૌરવ કોને ખીજવતા હતા ભીમને કોને ખીજવતા હતા ભીમને પાંડવો જે હતા પાંડવોને ખીજે પણ પાંડવોની અંદર કોને ખીજવતા હતા ભીમને ખીજવતા હતા કોને ખીજવતા હતા ઝાડ હલાવવાથી કોણ પછડાય ઝાડને હલાવ્યું ભીમે ઝાડ હલાવ્યું ગુસ્સો ચડ્યો તો ભીમે ઝાડ હલાવ્યું તો કોણે પછડાય કૌરવ કોણ પછડાય કૌરવ મીઠું ક્યાં ઘૂસી ગયો હતો હમણાં આપણે સામે પરાક્રમ તો મીઠું ક્યાં ઘૂસી ગયો હતો મચ્છર ક્યાં ઘૂસી ગયો હતો મચ્છર લીમડાની શું ખાતા હતા વાંદરા કહેતા વાંદરા કાળી વાંદરા કોળી હતી એ વાંદરાઓ શું ખાતા હતા તે લીમડાની શું ખાતા હતા લીંબુ શું ખાતા હતા લીંબુ મુઢિયો વાંદર કોણ હતો એ બધામાં મુઢિયો વાંદર હતો એ કોણ હતો વાંદરનો સરદાર કોણ હતો વાંદરનો સરદાર દૂધમાં શું પડે તો દૂધ ફાટી જાય હમણાં જ આપણે મેં તમને સંભળાવ્યું દૂધમાં શું પડે તો દૂધ ફાટી જાય શું પડે ખાટી શું પડે ખાટી ડિંગલીઓ માટે શું લાવી હતી વાળા રાજા ડુંગળી માટે શું લાવી હતી શું લાવી હતી ખુરશી ટેબલ શું લાવી હતી ટેબલ ખુરશી ટેબલ ખુરશી દરિયા કાંઠે કોણ રમવા જાય છે દરિયા કાંઠે કોણ રમવા જાય છે બાળા કોણ જાય છે બાળા આ રીતે આપણે એક શબ્દમાં જવાબ આપણે લખ્યા ફરી હું વાંચું છું બધા ધ્યાનથી સાંભળજો સંખલા ચીકના મિલીને શું બનાવે છે તો માળા ઊંધેમાંથી કોણ પડ્યું દુર્યોધન કૌરવ કોને ખીજવતા હતા ભીમ ઝાડ હલાવવાથી કોણ પછડાયા કૌરવ મીઠું ક્યાં ઘૂસી ગયો હતો મીઠું ક્યાં ઘૂસી ગયો હતો મચ્છરદાનીમાં ક્યાં ઘૂસી ગયો હતો મચ્છરદાનીમાં લીમડાની શું ખાતા હતા લીમડાની શું ખાતા હતા વાંદરાઓ લીમડાની શું ખાતા હતા લીંબોળી ખાતા હતા કોણ શું ખાતા હતા લીંબોળી અને વડના વડના શું ખાતા હતા ટેટા બુઢિયો વાંદર કોણ હતો બુઢિયો વાંદર કોણ હતો વાંદરનો સરદાર એ મોટો જે સરદાર હતો ભેટ કહીએ તે વાંદરનો સરદાર દૂધમાં શું પડે તો દૂધ ફાટી જાય દૂધમાં શું પડે તો દૂધ ફાટી જાય તમારે ઘેર દૂધ હોય એમાં તમે શું નાખો તો દૂધ ફાટી જાય ખાટી વસ્તુ નાખો તમે જોજો એક વખત ટ્રાય કરો તો દૂધની અંદર ખાટી વસ્તુ નાખશો તો તમારું દૂધ ફાટી જશે તો ખાટી વસ્તુ ડિંગલીઓ માટે શું લાવી હતી ડિંગલીઓ માટે ખુરશી ટેબલ લાવી હતી અથવા ટેબલ ખુરશી લાવી હતી દરિયાકાંઠે કોણ રમવા જાય છે દરિયાકાંઠે કોણ રમવા જાય છે બાળક તો બાળ મિત્રો આ રીતે આપણે સંવાદે વાંચ્યા એક શબ્દમાં જવાબ લખ્યા આ તમારા પીડીએફ ફાઇલ આવે તમારા CW અને AW નોટમાં લખજો ફરી પાછા આવતા વિડીયોમાં ફરી મળીશું આવજો